નમસ્તે બાળ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? અમારી શાળા વતી આજના આ શૈક્ષણિક વિડિયોમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. બાળ મિત્રો, મારો મુદ્દો છે ગબડવું અને સરકવું. કોઈ પણ પદાર્થ કેવી રીતે ગબડે છે અને કોને સરકવું એવું કહેવાય. બાળ દોસ્તો, ધોરણ પહેલા અને બીજાના બાળકો માટે આ વિડિયો છે. ચાલો, અહીંયા મેં એક લાકડાનું પાટિયું લીધેલું છે જેને મેં સરક ઢાળની રીતે રાખેલું છે. હવે હું મારી પાસે અમુક વસ્તુઓ છે જે આના ઉપરથી નીચે તરફ પહોંચે એ રીતે મૂકીશ. તમારે ખાસ ધ્યાનથી જોવાનું છે કે એ વસ્તુઓ કેવી રીતે નીચે પહોંચે છે. ઓકે, તો શરૂ કરીએ. સૌથી પહેલા મારી પાસે છે કલર બોક્સ. ચલો, હવે આને હું નીચેની તરફ મૂકું છું. જોજો કેવી રીતે નીચે પહોંચે છે. ઓકે, હવે મારી પાસે છે કંપાસ બોક્સ, જેની સપાટી કેવી છે? સીધી છે. ચાલો એ કંપાસ બોક્સ ને નીચે તરફ છોડીએ. હવે મારી પાસે છે પાછું એક નાનું કલરનું બોક્સ. જો દેખાયું? હવે આ બોક્સ ને હું નીચે મૂકું છું અને બીજું એક બોક્સ. ઓકે, આ જે સીધી વસ્તુઓ હતી એ મેં પહેલા લીધી. હવે આપણે જે વસ્તુઓ ગોળ ગોળ છે એ વસ્તુઓનો વારો લઈએ. સૌથી પહેલા તમને બધાને ગમે એવો બોલ લઉં છું. ચલો, બોલ કેવી રીતે નીચે પહોંચે છે તે ખાસ ધ્યાનથી જોજો. ચલો, હવે બોટલ છે. ઓકે, હજી એક બોટલ છે. જોજો એ કેવી રીતે નીચે પહોંચે છે. ચાલો, હવે સૌથી છેલ્લે મારી પાસે છે ટેટી. તમને બધાને બહુ ભાવે છે ને? ચલો, હવે એ નીચે મૂકું છું. જોજો હો. ઓકે, તો બાળ દોસ્તો, તમે બધી વસ્તુઓ જોઈ ને? અમુક વસ્તુઓ સીધી લપસ્યા ખાય ને, જેમ તમે લપસ્યામાં બેસો છો ને એવી રીતે નીચે પહોંચી ગઈ, અને અમુક વસ્તુઓ ગોળ ગોળ ગબડતી ગબડતી ગઈ. તો હવે ખાસ ધ્યાનથી જુઓ કે જે વસ્તુની સપાટી સીધી હોય છે એ વસ્તુઓ જ્યારે નીચે પહોંચે ત્યારે એને સરક્યું કહેવાય, અને જે વસ્તુની સપાટી છે એ ગોળ હોય એ જ્યારે નીચે પહોંચે ત્યારે એને ગબડી કહેવાય. ચલો, હવે આ બે બોટલ છે જે બેની ધાર અલગ અલગ છે. આ વાળી ગોળ છે, આ વાળી સપાટ. ચલો, હવે એ બે જોઈ લો કઈ રીતે નીચે પહોંચે છે. જોયું ને બાળ દોસ્તો? તો આને કહેવાય ગબડવું અને સરકવું. મને આશા છે આ વિડિયો થકી આપણને ગબડવું અને સરકવું બે વચ્ચેનો તફાવત શું છે એ ખબર પડી ગઈ હશે. વિડિયો શાંતિપૂર્વક નિહાળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.